જેમાંથી તમને તમામ પ્રકારના વિભાગનું સંપૂર્ણપણે સોલ્યુશન મળી રહેશે એની પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે સાથે આપણી ચેનલ પર દરેક વિષયનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન બેંકનું મુકાય છે તો એનો લાભ લેવાનું ચૂકશો નહીં વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલને સાથે સાથે ગણિત અને વિજ્ઞાનના અને ફિઝિક્સ વિષયના સંપૂર્ણપણે બોર્ડમાં પૂછાય એવા પ્રશ્નો એની પીડીએફ આપણો વિડીયો આપણી ચેનલ ઉપર મૂકી દીધેલો છે એનો એકવાર જરૂરથી અભ્યાસ કરો અતિ મહત્વ એવા પ્રશ્નો આપણી પીડીએફમાં છે પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક એ જ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જેને તમે ડાઉનલોડ કરીને તમારા ધોરણ દસમાં સરસ મજાનું ગણિત વિજ્ઞાન અને ફિઝિક્સ વિષયનું સંપૂર્ણપણે સોલ્યુશન મેળવીને તમે સારા માર્ક્સ લાવી શકો છો આવો આપણે ચેપ્ટર નંબર બે જોઈએ સંપૂર્ણ સોલ્યુશન એમાં સૌથી પહેલું જે વાત છે આ પ્રયોગ બોર્ડ ની પરીક્ષામાં હાલમાં અતિ મહત્વનો પ્રશ્ન છે બોર્ડની ની પરીક્ષામાં

તો સૌથી પેલા હેતુ ખબર હોવો પડે કરવી આકૃતિ જો આકૃતિ સરસ મજાની તમારી ડિસ્પ્લે કરી છે આખી આકૃતિમાં કસનળી છે મન સલ્ફ્યુરિક એસિડ નું દ્રાવણ ભરેલું છે અંદર દાણાદાર ઝીંગ ધાતુના ટુકડાઓ છે મિશ્ર થઈ ગયા છે આમાંથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે વિમોચન નળીમાંથી પસાર થાય છે એને સાબુના દ્રાવણોમાંથી પસાર કરો તો સાબુના દ્રાવણની નજીક ઉપર જે પરપોટા જોવા મળશે એમાં નજીક તમારે સળગતી મીણબત્તી લઈ જવાની તો હાઇડ્રોજન વાયુ ધોડાકા સાથે સંપૂર્ણપણે ઉત્પન્ન થાય છે આજે વાત થઈ આ

ટુકડા ઉમેરો સપાટી ઉપર અહીંયા મંદ સલ્ફ્યુરિક એસિડ અને દાણાદા ઝીંક વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને હાઈડ્રોજન જે વાયુ ઉત્પન્ન થાય છે એને દ્રાવણમાંથી પસાર કરો વિમોચન નળી દ્વારા તેને સાબુના દ્રાવણમાં લઈ જાઓ અને એમાંથી ઉત્પન્ન જે પરપોટા બહાર નીકળે છે પરપોટાની નજીક એક મીણબત્તી લઈ જાઓ હોળો આકૃતિ અહીંયા દાણાદા ઝીંક મંદ સલ્ફ્યુરિક એસિડ રાસાયણિક પ્રક્રિયા થાય હાઇડ્રોજન વાયુને વિમોચન નળીમાંથી પસાર કરી સાબુના દ્રાવણમાંથી પસાર કરો તો સાબુના દ્રાવણના પરપોટા જોવા મળે છે આ સાબુના દ્રાવણના પરપોટાની નજીક આ હાઇડ્રોજનથી ભરેલા હોય તમારે સળગતી મીણબત્તી લઈ જાઓ તો હાઇડ્રોજન વાયુ ધડાકા સાથે સળગી ઉઠે છે અવલોકન સળગતી મીણબત્તીને H2 વાયુની નજીક લઈ જતા હાઇડ્રોજન વાયુ ધડાકા સાથે સળગે છે આમ કહી ધાતુ ધાતુ હાઇડ્રોજન વાયુ ધાતુ વત્તા એસિડ એ જતા હાઇડ્રોજન રાસાયણિક સમતોલિત સમીકરણ જીંગ ધાતુ ના ટુકડા H2SO4 it gives જોઈ શકો છો ZnSO4 ઝિંક સલ્ફેટ અને કેવાય વિદ્યાર્થી મિત્રો ઝિંક સલ્ફેટ અને કેવાય હાઇડ્રોજન નીણે દાણાદાર ઝિંક ની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા થી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે આ વાયુ ધડાકા ભેર સળગી ઉઠે ધડા ભેર સળગી ઉઠે છે સરસ મજાની સ્લાઇડ તમારી નજર સમક્ષ છે ધોરણ દસ વિજ્ઞાન વિષય પરીક્ષા પરીક્ષા લેવાની છે તેમાં દરેક ચેપ્ટર પ્રશ્નો વિષય ધોરણ દસ વિજ્ઞાન ધોરણ દસ ગણિત ધોરણ બાર સાયન્સ ફિઝિક્સ અના અતિ મહત્વના મોસ્ટ ટાઈમપી પ્રશ્નો દરેક ચેપ્ટર દીઠ આપણી ચેનલના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક આપેલી છે લિંક ઉપરથી પીડીએફ લઈ લો કારણ કે બોર્ડમાં પૂછા આ એવા પ્રશ્નો છે અતિ મહત્વના અતિ આઈએમપી અને વાંચીને જશો ને તો તમને કોન્ફિડન્સ જરૂર આવશે તમારા મિત્ર સર્કલ ને જાણ કરવાનું ભૂલશો નહીં પ્રશ્નો છે એટલે હું મોસ્ટ ટાઈમ લખું છું દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ તો પેલું તે સજીવના અસ્તિત્વમાં બધાના નામ પેલા લખી દેવાના જેટલા હોય ને એટલા બધા એક નંબર બે નંબર ત્રણ નંબર નંબરના નામ લખીને પછી સ્ટાર પાડવાનો પછી આ એક નંબર નું આ લખવાનું પછી આમ સજીવના અસ્તિત્વમાં માનવ શરીરમાં થતી દેહ ધાર્મિક ક્રિયાઓ સાત થી સાત પોઈન્ટ આઠ પીએચ ની મર્યાદામાં થાય છે જો વિદ્યાર્થી મિત્રો આ પીએચ માં કઈ પણ ફેરફાર થાય તો માનવ જીવનની જૈવિક પ્રક્રિયાઓમાં ખલેલ પહોંચે છે સામાન્ય પાણીની પીએચ સાત હોય અને વરસાદી પાણીની પીએચ પાંચ પોઈન્ટ છ ની આસપાસ હોય છે યાદ રાખજો જે વરસાદની પીએચ પાંચ પોઈન્ટ છ કરતા ઓછી હોય તેવા વરસાદ ની એસિડ વરસાદ કહેવાય આ પ્રશ્ન તમને બોર્ડ ની પરીક્ષામાં એક ગુણ આવે ધ્યાનમાં લેજો જે વરસાદની પીએચ પાંચ પોઈન્ટ છ કરતા ઓછી હોય તેને એસિડ કહેવામાં આવે છે આ એસિડ વરસાનું પાણી નદી તળાવો જળાશયો સાગરો દરિયાઓ એમાં ભળે તો તેમાં રહેલી માછલીઓ જીવો જલજ વનસ્પતિઓ વગેરેનું અસ્તિત્વ જોખમાય છે બે વાત કરી આપણે એક વાત કરીએ હવે બીજી વાત આવી જમીનમાં પીએચ નું મહત્વ તો વનસ્પતિની તંદુરસ્ત વૃદ્ધિ અને વિકાસ માટે પીએચ મહત્વની હોય

જમીનમાં પીએચ નું શું મહત્વ છે જે તમે સમજી રહ્યા છો જે જમીનની પીએચ છ પોઈન્ટ પાંચ થી સાત પોઈન્ટ ત્રણ ની વચ્ચે હોય તેવી જમીનમાં છોડની વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે કેવો થાય છે સારો થાય છે આથી આ બોર્ડ માં પૂછાય ગયેલો એક એક માગસો પ્રશ્ન આથી ખેડૂતો બોર્ડ માં પૂછાય ગયો એસિડિક જમીનને તટસ્થ કરવા જમીનમાં કેલ્શિયમ ઓક્સાઇડ એટલે લાઈમ ઉમેરે છે

એસિડિક જમીન તો શું ઉમેરે સી અને બેઝિક જમીન હોય એને ટટસ કરવા માટે જીપસમ ઉમેરે જીપસમ નું સૂત્ર સી એસો ફોર ઇન્ટુ ટુ એચ ટુ ઓ પાચન તંત્રમાં પીએચ નું મહત્વ ખોરાકના પાચનમાં જઠર અગત્યનો ભાગ ભજવે છે આ જઠર હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરે છે તે જઠરને નુકસાન પહોંચાડ્યા વગર ખોરાકનું પાચન કરવામાં મદદરૂપ થાય છે પરંતુ ઘણો ખોરાક એવો હોય એટલે અપાચિત ખોરાક વધારે માત્રામાં એસિડ ઉત્પન્ન થાય છે જેને લીધે જઠરમાં દર્દ થાય છે બળતરા થાય છે એને આપણે એસિડિટી કહીએ છીએ શું કહીએ એસિડિટી આના ઉપચાર માટે આપણે ઘરે ખબર છે ઈનો ખાઈએ એટલે ઈનો એ બેઝ કેવાય શું બેઝ જે બેઝસ્થિકરણ કરી નાખે આમ એન્ટાસિડ તરીકે મંદ બેઝિક પદાર્થો જેવા કે ખાવાનો સોડા થ્રી અને મિલ્ક ઓફ મેગ્નેશિયા એનું સૂત્ર બોર્ડમાં પૂછાય એક ગુટમાં મિલ્ક ઓફ મેગ્નેશિયા નું સૂત્ર જણાવો છે ભાગની પીએચ પાંચ પોઈન્ટ 5.5 થી ઘટી જાય ત્યારે દાંતનું શયન શરૂ થાય છે આ બોર્ડમાં પૂછાય ગયેલો પ્રશ્ન દેખાય છે દાંતનું ઉપરનું પણ પાંચ પોઈન્ટ પાંચ કરતા ઘટી જાય ત્યારે દાંત નું સ્થળ જો આ પીએચ પાંચ પોઈન્ટ પાંચ કરતા ઘટી જાય ત્યાં દાંત સડી જાય છે ખવાઈ જાય છે જેને દાંત શું કહેવાય ક્ષયન કહેવાય આથી આપણે ખોરાક ખાધા પછી અંદરના ભાગમાં રહેલા અસંખ્ય ખોરાકના કણો વિઘટન વિઘટનથી એસિડ ઉત્પન્ન કરે છે તે દાંતના ક્ષયન માટે જવાબદાર છે આથી ખોરાક ખાધા પછી આપણે દાંત સાફ કરવા જોઈએ આથી આપણે ટૂથપેસ્ટમાં સામાન્ય રીતે બેઝિક પદાર્થો વાપરીએ છીએ અને લીધે દાંતનો સડો અટકાવી શકાય છે મધમાખી જ્યારે ડંખ મારે છે ત્યારે એસિડ મુક્ત કરે છે દર્દ અને સોજો આવે છે આથી મધમાખીના ના રાહત મેળવવા માટે બેકિંગ સોડા ખાવાનું સોડા જેવા બેઝિક પદાર્થના જલીય દ્રાવણને યુઝ કરવામાં આવે છે કવચ નામની વનસ્પતિના ત્રોણીય વનસ્પતિના લાકડા પાંદડાના ડંખ મારતા મિથેનો એક ઉત્પન્ન કરે છે જેથી દર્દ અનુભવાય છે એના સ્પર્શથી આ સવાલ પણ મોસ્ટ આઈપી ચાલો કયો પ્રશ્ન છે ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ ની એસિડ સાથેની પ્રક્રિયાથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે એ પ્રયોગ સમજાવો તો આ પ્રવૃત્તિમાં આપ્યો છે પ્રયોગ મેં મારી જાતે બનાવ્યો છે તો તમારે આવો લખી શકો અહીંયા ધાતુ કાર્બોનેટ તરીકે સોડિયમ કાર્બોનેટ લીધા અને હાથ હાથું હાઇડ્રોજન કાર્બોનેટ તરીકે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ લેતા તમે જોઈ શકો છો સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ની મન એ સાથેની પ્રક્રિયા થી પ્રક્રિયામાં અભ્યાસ કરવો આકૃતિ તમે જોઈ શકો છો પદ્ધતિ સૌ પ્રથમ એક કસનળી લો આ કસનળીમાં જીરો પોઈન્ટ પાંચ ગ્રામ સોડિયમ કાર્બોનેટ અથવા સોડિયમ પાંચ ગ્રામ સોડિયમ હાઈડ્રોજન કાર્બોનેટ લો કસનળીમાં આશરે કેટલા ગ્રામ જીરો પોઈન્ટ પાંચ ગ્રામ સોડિયમ કાર્બોનેટ લો અથવા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ લેયર તેમાં આશરે બે મિલી એસિડ ઉમેરો મન હાઇડ્રોક્લોરિક એસિડ અને પછી અવલોકન કરો શું થાય તો તમે જોઈ શકો સોડિયમ કાર્બોનેટ અથવા સોડિયમ બાય કાર્બોનેટ એની વચ્ચે HCl ની પ્રક્રિયા થશે જો અવલોકન અવલોકન કરતા જણાય છે કે સોડિયમ કાર્બોનેટ અથવા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મન HCl સાથે પ્રક્રિયા કરતા કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે

સોડિયમ ક્લોરાઇડ સોડિયમ ક્લોરાઇડ મેળવો વત્તા પાણી વત્તા પાણી વત્તા CO2 વત્તા CO2 હવે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ઇ CaO એમાંથી કાર્બન ડાયોક્સાઇડ પસાર કરતા કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી છોડું પડે છે નિર્ણય તમે જોઈ શકો છો સોડિયમ કાર્બોનેટ અથવા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટની મન એચસીએલ સાથે પ્રક્રિયા કરતા CO2 વાયુ શું થાય છે મિત્રો ઉત્પન્ન થાય છે ગોવાના સોડા નું રાસાયનિક નામ તથા સૂત્ર જણાવી તેની બનાવટ તથા ઉપયોગ લખો વોશિંગ સોડા અથવા બેકિંગ સોડા અથવા Na2CO3 Na2 Na2CO3 2 છે 10H2O બનાવટ બેકિંગ સોડા

તો કઈ રીતે તો એક મોલર હાઇડ્રોક્લોરિક એસિડ અને એક મોલક CH3COOH એ જુદા જુદા પ્રમાણમાં H+ આયનો આપે છે સમજી શકો છો અહીં H+ આવે છે H+ પણ ઘણા એવા છે જે OH- એ નથી ધરાવતા આમ જે એસિડ પાણીમાં વધુ માત્રામાં H+ આયનો આપે છે તેને પ્રબળ એસિડ કહેવાય ઉદાહરણ જો HClHNO3 એટલે સપોર્ટ એસિડ પાણીમાં ઓછી માત્રામાં જ પ્રસાયનો આપે છે તેને શું કહેવાય આગળ શું હતું એસિડિક ઓકે જે પીએચ સાત થી સાત એસિડિક દ્રાવણનું સૂચન કરે સાત થી ચૌદ આવે સાત થી વધુ આવે તો બેઝિક દ્રાવણનું સૂચન કરે રાઈટ દ્રાવણમાં તો જે બેઝ પાણીમાં વધુ માત્રામાં ઓએચ આપે તેને પ્રબળ બેઝ કહેવાય ઉદાહરણ એને હોય જ કે હોય જ સી ઓ એચ અને જે બેઝ પાણીમાં ઓછી માત્રામાં હોય જ આપે તેને નિર્બળ બેઝ કહે છે ઉદાહરણ તરીકે એને થ્રી એન ફોર ઓ એચ રાઈટ બદલે ના પ્રબળ બેસ બેઝ પ્રબળ એસિડ એ ખાસ યાદ રાખો પીએચ માપક્રમ પર નોંધ લખો પીએચ માપક્રમ હાઇડ્રોજન આયનની સાંદ્રતા માપવા માટેના સાધનને

તેમ તેની એસિડિકતા વધુ પણ પીએચ ઓછી જેમ સાંદ્રતા વધુ તેમ તેની બોલો શું જેમ સાંદ્રતા વધુ તેમ તેની એસિડિકતા આયા બેઝિકતા હોય છે બેઝિકતા ઓછી અને એની તેની પીઓએચ પણ વધે છે આપણે વાત કરીએ ચાલો આ બધી વાત

તમે વોટ્સઅપ ના માધ્યમ માટે પણ પીડીએફ ડાઉનલોડ સંપર્ક કરી શકો સેવન જીરો ફોર સિક્સ ફોર ટાઈમ ટુ ફોર ઉપર સંપર્ક કરી શકો છો એક વિષયની ફક્ત પીડીએફ ની કિંમત પચાસ રૂપિયા રાખેલી છે રાઈટ એક વિષયની પ્રશ્ન બેંક તથા તમામ પ્રશ્ન કિંમત પચાસ રૂપિયા છે અમારી સાથે સોશિયલ મીડિયામાં જોડવા માટે યુટ્યુબ ટ્વિટર ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ ફેસબુક અને અમારી ઓસ કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન છે તેની વિઝિટ કરવાનું ભૂલશો નહીં વિદ્યાર્થી મિત્રો અહીંયા હાલમાં તમે જે જોઈ રહ્યા છો બોર્ડ પરીક્ષા બે હાજર ચોવીસ માટે મોસ્ટ ટાઈમ હેતુ લક્ષી પ્રશ્નો ક્વિઝ ફક્ત પાંચ રૂપિયા છે સાથે જો તમે વિજેતા થશો તો તમને આકર્ષક ગિફ્ટ પણ મળશે અને હા સાથે સાથે અમારી સાથે સોશિયલ મીડિયાના માધ્યમ સાથે જોડાઈ શકો છો સેવન જીરો ફોર સિક્સ ફોર ટાઈમ્સ ટુ ફાઈવ ફોર ઉપર તમે તમને મુજબ પ્રશ્નનું નિરાકરણ મેળવી શકો છો બહુ હેલ્લો છે કારણ કે એમાં હાઇડ્રોજન ધરાવે એસીડી કારણ કે તેમાં કોઈ પણ પ્રકારનો ઓક્સિજન આવે છે એના સંયોજન ઉપર ડિપેન્ડ હોય સંયોજન ઉપર ડિપેન્ડ છે

રાસાયણિક નામ પૂછે તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે રાઈટ બનાવટ શું છે બહુ વહેલી ક્યારે આ ગોખવન નહી બનાવટો ને એવું આપણે જાતે લખવાનું સોડિયમ ક્લોરાઇડના ના જલિય દ્રાવણમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા વાયુ પસાર કરતા એમોનિયમ ક્લોરાઇડ NH4Cl સોડિયમ ક્લોર અને એનએચ થ્રી મળે છે સોડિયમ કાર્બોનેટ ના જલિય દ્રાવણમાંથી કાર્બન ડાયોક્સાઇડ

સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા સોડિયમ બાય કાર્બોનેટ છે તે મંદ બિન ક્ષારીય બેઝ પણ છે હવે આને તમે ગરમ કરો ને તો પાછું સોડિયમ કાર્બોનેટ પાણી અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે શું મળે પાણી કાર્બન ડાયોક્સાઇડ મળે છે થેન્ક યુ વેરી મચ ફરી મળીશું એક નવા વિડીયો સોલ્યુશન સાથે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સેક્શન ડી નો ચેપ્ટર નંબર ટુ પૂરું કર્યું નેક્સ્ટ વિડીયોમાં નવા ચેપ્ટર સાથે મળીશું આપણી ચેનલ પર દરેક વિષયનું સોલ્યુશન મુકાય છે અને પીડીએફ ડાઉનલોડ કરવા લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે તમારા મિત્ર સૌને જાણ કરો અને વિડીયોને લાઈક કરો અને શેર કરો ખૂબ ખો આભાર થેન્ક યુ વેરી મચ